પ્રકરણ નકશા નકશા અર્થ અને પ્રકારો વગર ભૂગોળ વિષયનો અભ્યાસ ઘણું કરીને શક્ય જ નથી વિશ્વના દેશોના ભૌગોલિક અભ્યાસ માટે જુદા જુદા પ્રકારના નકશાનો ઉપયોગ કરવામાં આવે છે પૃથ્વી પરના બધા સ્થળોનો તુલનાત્મક કે પ્રત્યક્ષ રીતે ભૌગોલિક અભ્યાસ કરવો અશક્ય છે પણ નકશો એક એવું ઉપકરણ છે જે બધા સ્થળો વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે એટલે જ ભૂગોળના અભ્યાસીઓ માટે નકશો વિશ્વભરની સંપૂર્ણ માહિતી આપતો સર્વસંગ્રહ છે નકશામાં પૃથ્વી સપાટીની તમામ વિગતોનું આલેખન સરળતાથી કરી શકાય છે કુદરતી તત્વો જેવા કે પર્વતો નદી મેદાન ઉચ્ચ પ્રદેશ સરોવર વનસ્પતિ સમુદ્ર અને સાંસ્કૃતિક તત્વો જેવા કે વસાહતો પરિવહન માર્ગો ઉદ્યોગો ખેતી સિંચાઈ દૂરસંચાર સુવિધા વગેરે આ બધા તત્વો પરસ્પર સંબંધ ધરાવે છે એટલે નકશો તૈયાર કરતી વખતે આ વિગતો ચોકસાઈપૂર્વક આલેખવામાં આવે છે ભૂગોળ એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે તેમાં નકશા પ્રાયોગિક કાર્યનો મોટો ભાગ રોકે છે ભૂગોળની એક વિશિષ્ટ શાખા નકશા વિજ્ઞાન એટલે કે કાર્ટોગ્રાફી નકશા નિર્માણ અંગેનો તલસ્પર્શી અભ્યાસ કરે છે નકશો પ્રવાસીઓ ઉપરાંત સૈનિકો વ્યાપારીઓ પરિવહન ચાલકો ઔદ્યોગિક એકમોના સ્થાપકો તેમજ સામાન્ય વ્યક્તિને પણ માર્ગદર્શન આપે છે આ માટે નકશાની ભાષા લિપી જાણવી જરૂરી છે નકશાનો અર્થ નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે મૂળ લેટિન શબ્દ મેપામુંડી ઉપરથી અભ્રંશ થઈને શબ્દ મેપ બન્યો છે તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે મિકોન નામના પાદરીએ મેપામુંડી શબ્દ પ્રયોગ પ્રચલિત કર્યો સામાન્ય અર્થમાં નકશો એટલે વક્રાકાર પૃથ્વી સપાટી અથવા તેના કોઈ એક ભાગનું અવકાશમાંથી જોતા દેખાતું નાના માપનું કરેલું રૂઢ આલેખન છે ભૂગોળમાં મોટેભાગે નકશાએ પૃથ્વી સપાટીના કોઈ ભૌગોલિક પ્રદેશના તૈયાર કરવામાં આવે છે નકશો જે માપ કે કદનો હોય તેના કરતાં અનેક ઘણો મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની માહિતીનો સમાવેશ કરે છે નકશાની વ્યાખ્યા આ પ્રમાણે છે નકશો એ પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતા દેખાતું નાના માપમાં દોરેલું રૂઢ આલેખન છે અથવા નકશો એટલે વક્રાકાર પૃથ્વીની સમગ્ર સપાટીને કે તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતા દેખાતું વિશિષ્ટ પ્રમાણમાપ પ્રક્ષેપ પદ્ધતિને રૂઢ સંજ્ઞાઓ દ્વારા સપાટી ઉપર તૈયાર કરેલું સાંકેતિક ચિત્ર નકશો સપાટ કાગળ કાપડ પ્લાસ્ટિક ફિલ્મપટ્ટી કે પ્લાસ્ટર ઓફ પેરિસની ઉપર તૈયાર કરવામાં આવે છે વિશિષ્ટ પ્રમાણમાપ રૂઢ અને વિવિધ પ્રક્ષેપો નકશાની રચનાના મુખ્ય અંગો છે નકશાના પ્રકારો વિવિધ જરૂરિયાતોની આપૂર્તિ માટે નકશા તૈયાર કરવામાં આવે છે તેથી નકશાના અનેક પ્રકાર પડે છે જેમ કે નકશાપોથીના નકશા દિવાલે ટાંગવાના નકશા અખબારો કે પુસ્તકો માટેના નકશા ભૂમિમાપન કે અવકાશી નકશા નકશામાં દર્શાવતી માપ પદ્ધતિ અને નકશાના વિશિષ્ટ હેતુઓને અનુલક્ષીને નકશાના મુખ્ય બે પ્રકાર પડે છે એક માપ પ્રમાણેના નકશા અને બે હેતુ કે ઉપયોગ પ્રમાણેના નકશા નકશાના પ્રકાર પ્રમાણ માપના આધારે નાના માપના નકશા મોટા માપના નકશા નાના માપના નકશા એક નકશા પોથી એટલાસના નકશા બે દિવાલે ટાંગવાના નકશા મેપ્સ મોટા માપના નકશા એક વર્ણન નકશા ટોપોશીટ્સ બે જમીન માલિકીના નકશા કેડેસ્ટ્રોલ મેપ્સ ત્રણ સર્વેક્ષણ નકશા સર્વે મેપ્સ હેતુ આધારિત નકશા પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા પ્રાકૃતિક નકશા ભૂપૃષ્ઠ નકશા ભૂસ્તરીય નકશા હવામાન અને આબોહવાના નકશા જમીનના નકશા કુદરતી સંપત્તિના નકશા કુદરતી વનસ્પતિના નકશા વન્ય પ્રાણી સંપત્તિના નકશા જળ ક્ષેત્રીય નકશા અને અન્ય સાંસ્કૃતિક નકશા કૃષિ વિષયક નકશા ઔદ્યોગિક નકશા પરિવહનના નકશા વસ્તી વિષયક નકશા લશ્કરી પ્રયોજનના નકશા વસાહતના નકશા રાજકીય નકશા અવકાશી નકશા અને અન્ય એક પ્રમાણમાપના પ્રમાણે નકશા પ્રમાણમાપ પ્રમાણે નકશાના બે પ્રકાર છે એક નાના માપવાળા નકશા અને બે મોટા માપવાળા નકશા જો આપણી પાસે બે નકશા હોય જેમાંના એક નકશાનું પ્રમાણમાપ એક સેન્ટીમીટર જેમ પચાસ કિલોમીટર છે અને બીજા નકશાનું પ્રમાણમાપ એક સેન્ટીમીટર જેમ સો કિલોમીટર છે આ બંને નકશાઓના પ્રમાણમાપની સરખામણી કરવાની હોય ત્યારે જે નકશાના પ્રમાણમાપનો છેદનો અંક એટલે કે જમીન પરનું અંતર દર્શાવતો અંક નાનો હોય તે મોટા માપનો નકશો કહેવાય જેમાં આ અંક મોટો હોય તે નાના માપનો નકશો કહેવાય મોટા માપના નકશામાં પૃથ્વી સપાટીના મર્યાદિત પરંતુ નાના વિસ્તારને વધુ વિગતો સાથે દર્શાવવામાં આવે છે શહેર ગામ તાલુકા જિલ્લા વગેરેના નકશા આ પ્રકારના છે નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જુદા જુદા દેશો કે ભૂમિખંડોના નકશા આ પ્રકારના હોય છે નકશા પોથીના નકશા ભીંત નકશા આ પ્રકારના છે બે હેતુ આધારિત નકશા આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે હેતુ કે ઉપયોગના આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બાબતોને આધારે બે પેટા વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે એક પ્રાકૃતિક નકશા અને બે સાંસ્કૃતિક નકશા પ્રાકૃતિક નકશા કુદરતી કે પ્રાકૃતિક તત્વોને દર્શાવતા નકશાને પ્રાકૃતિક નકશા કહે છે ભૂગોળમાં આ પ્રકારના નકશા વિશેષ મહત્વ ધરાવે છે ભૂપૃષ્ઠના નકશા રિલીફ મેપ્સ આ નકશામાં પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશો જળ પરિવાહ વગેરે દર્શાવાય છે હવામાન નકશા વેધર મેપ્સ તેમાં હવામાનના તત્વો તાપમાન પવનો વાતાવરણનું દબાણ આર્દ્રતા વગેરેની દૈનિક સ્થિતિ દર્શાવાય છે આબોહવાકીય નકશા ક્લાઇમેટિક મેપ્સ તેમાં આબોહવાના તત્વો તાપમાન વરસાદ પવનો વાતાવરણનું દબાણ વગેરેની લાંબા ગાળાની એટલે કે માસિક ત્રિમાસિક વાર્ષિક વગેરે સ્થિતિ દર્શાવાય છે જમીનના નકશા સોઇલ મેપ્સ તેમાં જમીનની લાક્ષણિકતાઓ જમીનનો પ્રકાર તેનો ઉપયોગ જમીનનું વિતરણ દર્શાવાય છે વન્ય પ્રાણીઓના નકશા વાઇલ્ડ મેપ્સ તેમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો વગેરેનું વિતરણ દર્શાવવામાં આવે છે આ ઉપરાંત ખનીજો વનસ્પતિ ઘાસના મેદાનો જળ પરિવહન વગેરે કુદરતી સંસાધનો દર્શાવતા ભૂસ્તરીય સંરચના સામુદ્રિક જળ વિસ્તારો ખગોળીય વિગતો દર્શાવતા નકશાને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે સાંસ્કૃતિક નકશા આ પ્રકારના નકશામાં માનવસર્જિત વિગતોનું આલેખન કરવામાં આવે છે ખાસ કરીને માનવીની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનો નિર્દેશ આ પ્રકારના નકશામાં થાય છે તેમાં ખેતી પરિવહન માર્ગો ઔદ્યોગિક કેન્દ્રો શહેરો બંદરો દેશના રાજકીય વિભાગો રાજ્યોની રાજધાનીઓ ગામડા વસાહતો વગેરે વિગતોને દર્શાવવામાં આવે છે માનવસર્જિત તત્વોના આધારે આ પ્રકારના સાંસ્કૃતિક નકશા ખેતી વિષયક નકશા ઔદ્યોગિક નકશા વસ્તી વિષયક નકશા વગેરે તૈયાર કરવામાં આવે છે વર્તમાનમાં કૃત્રિમ ઉપગ્રહો દ્વારા મળેલી વિગતોને કોમ્પ્યુટરની અધ્યતન તકનીકી સહાય વડે વધુ ચોકસાઈ ધરાવતા સેટેલાઇટ નકશા તૈયાર થવા લાગ્યા છે નકશાના અંગો નકશા વાચનમાં નકશાના અંગો વિશે જેટલી જાણકારી વધારે તેટલું નકશાનું વાંચન અને અર્થઘટન સચોટ અને અર્થપૂર્ણ બને છે નકશાના મુખ્ય ત્રણ અંગો છે એક પ્રમાણમાપ બે પ્રક્ષેપ એટલે કે પ્રોજેક્શન ત્રણ રૂઢ સંજ્ઞાઓ એક પ્રમાણ માપ નકશામાં દર્શાવેલા પ્રદેશો ચોક્કસ પ્રમાણ માપથી દોરેલા હોય છે પ્રમાણ માપ નક્કી કરતી વખતે જમીન પરના બે બિંદુઓ અને નકશા ઉપર દર્શાવેલા તે જ બે બિંદુઓ વચ્ચેના અંતરનો પ્રમાણ સંબંધ નક્કી કરવો જરૂરી છે આ રીતે નકશામાં દર્શાવેલ પ્રદેશના કોઈપણ બે ચોક્કસ બિંદુઓ વચ્ચેના આંકુચિત અંતર અને જમીન પરના તે પ્રદેશના એ જ બે બિંદુઓ કે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેના ગુણોત્તરને નકશાનું પ્રમાણમાપ કહે છે નકશામાં પ્રમાણ માપ દર્શાવતી પદ્ધતિઓ પ્રમાણમાપ દર્શાવવા માટે ત્રણ પદ્ધતિઓ ઉપયોગમાં લઈ શકાય એક વિધાન પદ્ધતિ અથવા વિધાન માપ બે અંકાત્મક પદ્ધતિ અથવા પ્રાતિનિધિક અપૂર્ણાંક ત્રણ આલેખાત્મક માપપટ્ટી અથવા રેખીય માપપટ્ટી વિધાન પદ્ધતિ સ્ટેટમેન્ટ સ્કેલ પ્રમાણ માપ દર્શાવવાની આ સૌથી સરળ અને સાદી પદ્ધતિ છે તેથી સામાન્ય માણસ પણ તે સમજી શકે છે અને જમીન પરના બે સ્થળો વચ્ચેના અંતરની ગણતરી કરી શકે છે આ પદ્ધતિમાં પ્રમાણ માપની વિગતો શબ્દ દ્વારા કે વિધાન સ્વરૂપે દર્શાવાય છે માપના એકમ સૂચક ચિહ્નો પ્રમાણસૂચક ચિહ્નોનો ઉપયોગ થતો નથી આ પદ્ધતિમાં એક સેન્ટીમીટર જેમ દસ કિલોમીટર એમ લખાય છે આ પદ્ધતિમાં વિધાન લેવામાં આવતું હોવાથી તેને વિધાન પદ્ધતિ કહે છે અંકાત્મક પ્રમાણમાપ અથવા પ્રાતિનિધિક અપૂર્ણાંક પદ્ધતિ ન્યુમરિકલ સ્કેલ ઓર રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન આ પદ્ધતિમાં પ્રમાણમાપ દર્શાવતા અંક સાથે લંબાઈ કે અંતરના માપસૂચક એકમો લખવામાં આવતા નથી અંતરો કેવળ અંકાત્મક સંખ્યા કે અપૂર્ણાંક ગુણોત્તર દ્વારા દર્શાવાય છે જેમ કે વિધાન માપ એક સેન્ટીમીટર જેમ દસ કિલોમીટર હોય તો આ પદ્ધતિમાં એક જેમ દસ લાખ રૂપે લખાય છે અહીં ડાબી તરફ અથવા અંશમાં એટલે કે ઉપર દર્શાવેલો અંક નકશા ઉપર અને છેદમાં એટલે કે નીચે દર્શાવેલો આંક પૃથ્વી સપાટી પરના વાસ્તવિક અંતરનો નિર્દેશ કરે છે આ પદ્ધતિને પ્રાતિનિધિક અપૂર્ણાંક પદ્ધતિ પણ કહે છે કારણ કે આ પદ્ધતિમાં પ્રમાણમાપ સ્પષ્ટ ગુણોત્તર રૂપે દર્શાવાય છે આ પદ્ધતિમાં આંકડાની પાછળ સેન્ટીમીટર કે કિલોમીટર એવો કોઈ એકમ દર્શાવવામાં આવતું નથી તેથી કોઈ પણ દેશમાં આ માપ પદ્ધતિથી ગણતરી કરી શકાય છે ત્રણ રૈખિક માપપટ્ટી લિનિયર સ્કેલ અથવા આલેખાત્મક માપપટ્ટી ગ્રાફિકલ સ્કેલ આ પદ્ધતિમાં નકશા સાથે માપપટ્ટી કે રેખા દોરેલી હોય છે કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર માપવા માટે જેમ માપપટ્ટી વપરાય છે તેવી જ રીતે નકશા પૂરતી આપેલી માપપટ્ટી વપરાતી હોવાથી આ પદ્ધતિને રૈખિક માપપટ્ટી કહે છે આ પદ્ધતિ સરળ હોવા છતાં થોડી અટપટી પણ છે તેથી તેનો ઉપયોગ ઓછો થાય છે આપણે જે માપપટ્ટી વાપરીએ છીએ તેની ઉપર સેન્ટીમીટર કે ઇંચ દર્શાવેલા હોય છે જ્યારે આ માપપટ્ટી પર મીટર કે ફરલાંગ કે માઇલ જેવા જમીન ઉપરના અંતર સૂચક એકમો લખેલા હોય છે આ પદ્ધતિમાં જમીન પરના અંતર સીધે સીધા માપી શકાય કે વાંચી શકાય તેવી માપપટ્ટી નકશાના કોઈ એક ભાગમાં દોરવામાં આવે છે આ રીતે આલેખન કરીને દર્શાવાતા પ્રમાણમાપને આલેખાત્મક પ્રમાણમાપ કહે છે માપપટ્ટી દર્શાવતા રેખાનો ઉપયોગ થતો હોવાથી તેને રૈખિક માપપટ્ટી પણ કહે છે સામાન્ય રીતે નકશાના નીચેના કોઈ એક ભાગમાં જરૂરિયાત મુજબની અને યોગ્ય લંબાઈની માપપટ્ટી દોરવામાં આવે છે નાના કદના નકશામાં માત્ર એક સેન્ટીમીટર કે એક ઇંચ લંબાઈની રેખા દ્વારા પણ પ્રમાણ માપ દર્શાવવામાં આવે છે આ માપપટ્ટીમાં શૂન્યથી જમણી તરફ પ્રમાણ માપના મુખ્ય વિભાગો એટલે કે કિલોમીટર કે માઇલ કે અન્ય દર્શાવવામાં આવે છે નકશાનું મહત્વ કાળથી માંડી આજ સુધી નકશા માનવજીવનનું અભિન્ન અંગ રહ્યા છે ભૂગોળના અભ્યાસ માટે નકશો મહત્વનું ઉપકરણ છે ઉપરાંત ઇતિહાસ રાજ્યશાસ્ત્ર અર્થશાસ્ત્ર વનસ્પતિ અને પ્રાણી શાસ્ત્ર ઇજનેરી મિલિટરી વિજ્ઞાન વગેરે અનેક વિજ્ઞાનો કે શાસ્ત્રોના અધ્યાપન કાર્યમાં નકશા અતિ ઉપયોગી સાબિત થયા છે આ વિષયોની લગતી માહિતીઓનું પ્રાદેશિક વિતરણ તેમજ વિશ્વના સંદર્ભમાં અર્થઘટન કરવા નકશા સહાયક બને છે નકશાનો સામાન્ય અને સાર્વત્રિક ઉપયોગ સ્થળ કે પ્રદેશનું ભૌગોલિક સ્થાન જાણવા માટેનો છે પ્રવાસ કે પર્યટન જવાનું હોય કે પછી વ્યાપાર માટે ચીજવસ્તુની લેવડદેવડ અંગેની બાબતો હોય સ્થળના અંતર જાણવા માટે નકશાની જરૂર અવશ્ય પડવાની પોતાના સ્થળથી નિર્દિષ્ટ સ્થળ કેટલા અંતરે આવેલ છે તેમજ ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે તેની અગાઉથી માહિતી નકશા દ્વારા પ્રાપ્ત થશે તેથી પર્યટકો સહેલાણીઓ તેમજ વેપારીઓને નકશો ભૂમિયાની ગરજ સારે છે નાવિકો વિમાનચાલકો વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વ્યવસ્થાપકો લશ્કરી અધિકારીઓ સૈનિકો માટે પણ નકશા ખૂબ જ ઉપયોગી છે હવે તો ટીવી અને સમાચારપત્રો તથા સામાયિકોમાં રોજબરોજની ઘટનાઓ હવામાનની વિગતો અને આગાહી રાજકીય કે સામાજિક સમસ્યાઓને નકશા સચોટ રીતે રજૂ કરે છે રાષ્ટ્રીય કે સંસ્થાગત આયોજનો વસાહતોનું નવ આયોજન કે વિસ્તરણ કરવું હોય તો નકશાની જરૂર પડે જ છે નકશાની સૌને જરૂર પડે છે આધુનિક સંશોધન યુગમાં નકશા સમુદ્ર સંશોધકો અવકાશી સંશોધકો તેમજ નવા નવા ભૂમિપ્રદેશોના સંશોધકોને આશીર્વાદરૂપ નીવડ્યા છે વર્તમાનમાં નકશાનો ઉપયોગ ન કરતું હોય તેવું એક પણ ક્ષેત્ર ભાગ્યે જ જોવા મળશે